डीसापालनपुर हाईवे स्थित गोकुळनगर भोयण खाते आवेल श्री रामेश्वर महादेव मंदिर मुकामे श्रावण मासना निमित्ते सर्व भक्तों द्वारा सदाशिव कल्याणकारक हवननुं आयोजन श्री रामेश्वर सेवा ट्रस्ट भोयणना सहयोगथी करवामां आव्युं। આ હવનમાં મુખ્ય યજમાન પદે શા અશોકભાઈ તથા હિતેશભાઈ માળી ડીસા, દ્વિતીય યજમાન પદે શ્રી હિતેશભાઈ વીરમાભાઈ પ્રજાપતિ ભોયણ તથા ત્રીજા યજમાન પદે શ્રી દિનેશભાઈ ત્રિવેદી એપીએમસી ડીસા તથા ચોથા યજમાન પદે શ્રી દિનેશભાઈ માળી જમકુડી સ્ટોર ડીસાએ બિરાજીને ધન્યતા અનુભવી હતી। સવારથી યજ્ઞનું આયોજન હોવાથી ભક્તોની ભીડ એકત્રિત થવા લાગી હતી અને હવન અને દર્શનનો લાભ લીધો હતો। સંપૂર્ણ વિધિ વિધાનથી યજ્ઞના પંડિત શ્રી જનકભાઈ મહારાજ તેમજ તેમના અન્ય સહયોગી પંડિતોએ તથા મંદિરના પૂજારી શ્રી સોમાભાઈ મહારાજ વગેરે લાભ લઈને હવનને સંપન્ન કરવામાં આવ્યું હતું। દરેક દર્શનાર્થી ભક્તજનો માટે હવનની પૂર્ણાહુતિ બાદ લાડુ પ્રસાદનું આયોજન દરેક ભક્તજનો તેમજ મંદિરના ટ્રસ્ટના ટ્રસ્ટીઓના આર્થિક સહયોગથી કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સર્વે શ્રી ભાણજીભાઈ જોશી, શ્રી જયંતિરામભાઈ રામી, શ્રી કુર્શીભાઈ પ્રજાપતિ, શ્રી હીરાભાઈ ઠક્કર, શ્રી નટુભાઈ ગંગવાલ, શ્રી લખુભાઈ માળી, શ્રી બાબુભાઈ પ્રજાપતિ વગેરે દિવસ પર્યંત હાજર રહી આ યજ્ઞનું કાર્ય સંપન્ન કરવામાં આવ્યું હતું અને સર્વ ભક્તજનોના ઉત્સાહમાં વધારો કરવામાં આવ્યો હતો।